नमस्कार, निर्माण न्यूज पर हूँ छू आपने साथे कशिश। बात करिए विगतवार समाचारोनी तो जे रीतना राज्य में रोगचाळो वकर्यो छे, रोगचाळो बेकाबू बन्यो छे, पाणीजन्य अने मच्छरजन्य रोगो जे फैलाई रह्या छे, शरदी ताव झाड़ा उल्टीना केसमां धरखम वधारो नोंधायो छे। वडोदरामां पण आवी स्थिति छे, वडोदरामां पण हॉस्पिटलमां दर्दीओनी लांबी लाइनो लागी छे। रोगचाळो जे रीतना वकर्यो छे, मौसमी वायरसनो कहर वडोदरामां पण वर्તાઈ રહ્યો છે। લોકોનો તંત્ર પર રોષ છે, કારણ કે જે રીતના સ્વચ્છતા નથી જાળવવામાં આવી રહી, સ્વચ્છતા ન જાળવવાના કારણે મચ્છરો વધી રહ્યા છે, પાણીજન્ય પણ રોગ એટલા જ વધી રહ્યા છે। તંત્ર પર લોકોનો રોષ છે, લોકો કહી રહ્યા છે કે તંત્ર દ્વારા સરખી કામગીરી નથી કરવામાં આવી રહી। મચ્છર ઉત્પત્તિ કરતા સ્થળો પર ચાર્જ વસૂલવાનો આદેશ એક બાજુ તંત્ર દ્વારા આપવામાં આવે છે, પરંતુ તે આદેશનું કેટલું પાલન થાય છે તે પણ એક મોટો સવાલ છે। તો જે રીતના રાજ્યમાં રોગચાળો વકર્યો છે, હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી લાઇનો લાગી છે, શરદી તાવ ઝાડા ઉલટી ઉધરસના જે કેસમાં ધરખમ વધારો નોંધાયો છે, ભલે એક બાજુ કોરોનાની બીજી લહેર હળવી પડી છે, ત્રીજી લહેર આવવાની આશંકા વચ્ચે જ્યારે મોસમી કહેર જે વાયરસનો મોસમી વાયરસનો કહેર જે વર્તાઈ રહ્યો છે રાજ્યમાં, વડોદરાના લોકો સાથે સંવાદદાતા ચંદ્રકાંત મોરે દ્વારા સીધી વાતચીત કરવામાં આવી હતી। વડોદરાના લોકોનો તંત્ર પર રોષ દેખાઈ રહ્યો છે, કારણ કે જે રીતના તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવવી જોઈએ તે કામગીરી નથી કરવામાં આવી રહી। એક બાજુ જ્યારે તહેવાર આવવાના છે, તહેવાર સમયે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની ગયો છે, તહેવાર વચ્ચે લોકો ખૂબ જ મોટી માત્રામાં બીમાર પડી રહ્યા છે, હોસ્પિટલમાં પણ લોકોની લાંબી લાઇનો લાગી રહી છે, તાવ શરદી ખાંસીના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે। ગુજરાતના અનેક શહેરોમાં જ્યારે આવી રોગચાળો બેકાબુ બનવાની પરિસ્થિતિ સર્જાઈ હોય, મનપા પર ખાસ જ્યારે લોકોનો રોષ છે, તંત્ર પર લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કે તંત્ર દ્વારા સરખી કામગીરી નથી કરવામાં આવી રહી, સ્વચ્છતા જાળવવાની હોય સ્વચ્છતા પણ નથી જાળવવામાં આવી રહી, તો મચ્છરોને મારવા માટે પણ જે કામગીરી કરવામાં આવી હોય આવનાર હોય તે નથી કરવામાં આવી રહી, તેનો ભોગ લોકો બની રહ્યા છે। તહેવાર સમયે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે। વડોદરાથી સંવાદદાતા ચંદ્રકાંત મોરે દ્વારા સીધી વડોદરાના લોકો સાથે વાતચીત કરવામાં આવી છે, સીધા જોઈએ તે। કોરોના મહામારીએ દેશ દુનિયામાં હાહાકાર મચાવ્યો, જે રીતે વડોદરા શહેરની વાત કરીએ, વડોદરા શહેરમાં હાલ જે કોરોના અંકુશમાં આવ્યો છે, કોરોના અંકુશની બાદમાં પણ કેટલાક રોગો પણ ઉત્પન્ન થાય છે, જે પાણીજન્ય રોગ છે, મચ્છરજન્ય રોગથી પણ કેટલાક લોકો હોસ્પિટલના બિછાને પડે છે, જ્યારે પાણીજન્ય રોગ જેને જે રીતે કહીએ કે કોલેરા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ સૌથી વધારે જોવા મળે છે, તે જોઈ શકીએ છીએ કે વડોદરા શહેરના એક વાત કરીએ નવા યાર્ડના જે રામપુરા, ત્યાં ઘરે ઘરે લોકો બીમારીના કારણે હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યા છે, કેટલાક નાના બાળકો પણ વાયરલ ઇન્ફેક્શનના પણ શિકાર બને છે, તેમને પણ જે રહીશો તેમને પૂછે કે તમારે જે વિસ્તારની છે પરિસ્થિતિ કેવી છે અને ક્યાં ક્યાંક તમારે ત્યાં જે લાગતા હોય તંત્રના જે લોકો તમે જીવન શું કે જે રીતે આજે પાણીજન્ય રોગ મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ થઈ રહ્યો છે, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગ સૌથી વધારે જોવા મળી રહ્યા છે, તો તમારા વિસ્તારમાં પણ આ રોગ જોવા મળે છે, શું કહેશો? અમારા ત્યાં પાણી બહુ ગંદુ આવે છે અને કોઈ જોવા પણ આવતું નથી, અને છોકરાઓ પણ બીમાર છે, અમે પોતે પણ બીમાર છે, દવા કરીને પણ કંઈ અસર થતું નથી, તો હવે કોર્પોરેટર પણ જોવા નથી આવતા, તો હવે છોકરાઓ બીમાર છે અને દવા કરીને પણ કંઈ એને નથી થતું, વરસથી પાણી ગંદુ આવે છે, તો બીમારી વધતી ને વધતી જાય છે, તો એનાથી હજી પણ વધશે તો એને જાણકાર કોણ રહેશે? તમારા શહેરમાં કે મેડિકલ ટીમ આવે છે ઘરે ઘરે જે તપાસ કરવા માટે? તપાસ કરવા માટે આવે છે, એટલે ખાલી બહારથી પૂછીને જતા રહે છે કે કોઈ બીમાર છે કે નહીં, ના કહે છે તો પછી જતા રહે છે, પછી બીજું કશું નથી કરતા. નહીં, દવા તો આપી છે ને, દવા તો ચાલુ જ છે, પણ પાણી ગંદુ આવે છે, પાણી ઉકાળીને આપીએ છીએ તો પણ કંઈ ફરક નથી પડતો. તમારા વિસ્તારમાં સાફ સફાઈ થાય છે? સાફ સફાઈ એ જોઈએ એટલી સાફ સફાઈ નથી થતી. બીજા પણ રહીશ છે, એમને પણ પૂછે કે તમને વિસ્તારની કેવી હાલ છે. હજી બેન બતાવો, જે રીતે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગ જે રીતે માજા મૂકી છે, તો તમારા વિસ્તારમાં પણ રોગ સૌથી વધારે જોવા લોકો શિકાર, શું કેવું છે માટે? અમારા અહીંયા બી બહુ ડેન્ગ્યુ ને ચિકનગુનિયા અને એવું બધું રોગ બહુ ચાલે છે. અમારે ત્યાં બી અહીંયા આવે છે સર્વે કરવા માટે, ખાલી નમૂના લઈને પછી પાછા જાય છે, પછી એનો કોઈ નિકાલ જ નહીં કરતા કે તમને કંઈ અમે કંઈ દવા એવું તેવું કશે કંઈ નહીં કરતા. વિસ્તારમાં કેટલા જણ બીમાર પડ્યા હતા ચિકનગુનિયા ડેન્ગ્યુના પણ બીમાર પડ્યા? તો બધા જણ બીમાર છે, એટલે એવું કોઈ નહીં કે બધા જણ બીમાર છે, કોઈના પેટમાં દુખે છે, કોઈને ઝાડા ઉલટી કશે ને કશે છે જ. એટલે તમારા વિસ્તારનો કોર્પોરેટર કોણ છે, એ આજ દિન સુધી આવ્યા છે તમારી વિસ્તારમાં મુલાકાત લેવા માટે? પુષ્પાબેન વાઘેલા એ આવે છે, પણ એટલું બધું એ નહીં, એટલે આઈને જાય છે. હા, અમે કરીશું કરીશું, પછી કંઈ નહીં. બીજા પણ એક બેન છે, એમને પણ હા બેન બતાવો શું હાલત છે તમારા વિસ્તારની અને ચિકનગુનિયા અને
ડેન્ગ્યુના રોગ છે તે વિશે શું કહેવું? ચિકનગુનિયા થાય છે, બધું ડેન્ગ્યુ થાય છે, બધા બીમાર પડે છે, અને કશું એ સાફ સફાઈ નહીં કરતા, જો કેટલું બધું ગંદુ છે સામે આવે છે ને પછી આમ તેમ કરીને જતા રહે છે, કશું નહીં કરતા. ખાલી વોટ લેવા જ આવે છે, કોઈ કોર્પોરેટર કે કોઈ જ્યાં ત્યાં મોદી બેઠો છે ને ત્યાં દેશની ખરાબી થઈ ગઈ, મોદી દેશની ખરાબી છે, લખો માણસો મરે છે, અહીં કોઈ દવા વાળા નથી આવતા, કે છાંટવા આવે છે દેખ જઈને બેસું છે, ત્યાં કે ચૂનો છાંટું છું કે છે, એમ કે ચૂનો છાંટીને પાણી કોઈ નાખતા નથી, અહીં તો લોકો મરવા પડ્યા છે, ને મોદી શું કહે છે અચ્છે દિન આવી ગયા, અચ્છા નહીં મોદીના અચ્છા દિન આવ્યા છે, મારા અચ્છા દિન નહીં આવ્યા છું, અમે તો મરવા જ પડ્યા, આ એરિયા આખો મરવા જ પડ્યો છે, જો ઝાડા ઉલટી છે, પાણી ખરાબ આવે છે, કોઈને પડી જ નથી આ એરિયામાં, જો ખાલી વોટ લેવા આવે છે, વોટ લેવા રાતના 12-12 ફરે છે, પછી અમે બોલા છે ને તો આઈ થઈ જશે, પછી કોઈ આવતું નથી સાહેબ અહીં, જો એટલે અમે તો આ એરિયા મારા બધા મરવા જ પડ્યા છે, અમે જો એટલે ઘેરે ઘેર બીમારી અમને ચાલે છે, કોઈ દવા નહીં, કોઈ કશું નહીં, ખાલી આવી ને બતાવી ને જતા રહે છે, જો એટલે અમે કંટાળી ગયા છે, જો આ કોર્પોરેટરથી કંટાળે છે ને ભાજપથી કંટાળી ગયા છે, શા કે મોદી જાતિ બેઠો છે ને તો દેશનું સત્યાનાશ વરી ગયું છે ને હજુ વરી જશે. જો મેડિકલ ટીમ દર પાણીમાં જે ટીકડી આપે છે એ ટીકડી આપવામાં આવે છે તમને પાણી કશું એ કોઈ આઈને જોઈને જતા રહે છે, ખાલી જો કોઈ બી કોર્પોરેટર આવે છે ને આઈને કહે ને કે ભાઈ આ તગાર થઈ જશે, પછી કોઈ જોવા જ આવે જ આવતું નહીં છે, આ એરિયા છે ને એમના માટે બાતાકાત કરેલો છે સાહેબ, જો આઈને કોઈ આવતું ખાલી વોટ લેવા આવશે, બાપા ભૈસાબ કરીએ, બાપા કહે છે ભૈસાબ કરીએ, વોટ લઈ જતા રહે ને પછી કોઈ દેખાતો નહીં આવે, જો શકે અમે આટલા 40-50 દૂર રહું છું ને પણ મને તો કોઈ સુવિધા દેખાતી નહીં, જો ના મોદી કે અચ્છા દિન આવ્યા, અચ્છા દિન મોદી ના અચ્છા દિન આવ્યા છે, ભાજપના અચ્છા દિન આવ્યા છે, કોંગ્રેસ ના અચ્છા દિન નહીં આવ્યા, જો તમને કહી દઉં અહીં બધી પબ્લિક મરે, આજે ઝાડા ઉઠે નાના છોકરા બિચારા તમે જુઓ, હા ઘર કામ અત્યારે નોકરી ધંધા નહીં, લોકોને લોકો બિચારા બંગલા કામ કરવા જાય, શું કરે અત્યારે એટલી પરિસ્થિતિ ખરાબ થઈ કે આ એરિયાની કે કોઈ જોવા લાયક જ નહીં, જો કહું છું. જી વિજયભાઈ તમે પણ શું આ વિસ્તારમાં તમે રહો છો, અહીંયા કેટલાક ચિકનગુનિયા અને કોલેરા અને ડેન્ગ્યુના પણ કેટલાક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તો આપનું વિસ્તારને જે મુલાકાત લીધી શું કહેવું? સૌથી પહેલાં તો એક વાત જણાવીશ કે આપણા ભારત દેશને એક બીમારીનું ગ્રહણ લાગી ગયું છે, જે પ્રમાણે અત્યારે જોઈએ તો કોરોના જેવી મહામારી આવી, હવે એના પછી અત્યારે ડેન્ગ્યુ, ફરી કંઈક નવું મેલેરિયા, એટલે આ દેશમાંથી બીમારી હવે દર વખતે ફિક્સ થઈ ગઈ છે એ વાત સાચી છે, અને બીમારીની પાછળ અત્યારે આપણે સૌ જાણીએ કે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે, અને હરેક વ્યક્તિ 2-2, 3-3 જગ્યાએ નોકરી કરતા હોય, મારી માતા બહેનો જે બંગલે કામ કરતા હોય, પણ એમનો ઘણો બધો એવો પૈસો આ બીમારીમાં જ જાય છે, અને જે પ્રમાણે વાત કરું કે નેતાઓની, તો નેતાઓને ફક્ત ને ફક્ત એક બહુમતની એમને ખાલી રેસમાં પડ્યા છે કે અમે બહુમતમાં આવીએ, બસ એ જ રેસ છે, પણ જે પ્રમાણે લોકો જે અપેક્ષાઓ નેતાઓ પાસેથી રાખે છે નેતાઓ એમાં નિષ્ફળ નીવડી ગયા છે. જે પ્રમાણે વાત કરી કે નવાડ વિસ્તારમાં આવેલો રામવાડી, રામવાડીની અંદર હું જ્યાં સુધી જાણું છું, હું મારું પર ઘર અહીંયા છે, દર 2-3 મહિને અહીંયા ગંદા પાણીની સમસ્યાઓ આવે છે, ઘણા બધા એવા લોકો જે ઇનલીગલ કનેક્શન લેતા હોય ને એવા વિસ્તારના લોકો થકી જો એમને અરજીઓ કરવામાં આવે છે, પણ એ વાતનો નિકાલ થતો નથી. ઇનલીગલ કનેક્શન કરવાથી ગટરનું પાણી આવે છે, ગટરના પાણીથી વિસ્તારની અંદર રોગચાળો થાય છે, બાળકો માંદા પડે છે, અને અત્યારે જોઈએ તો ડેન્ગ્યુ ને મચ્છરોનો ઉપદ્રવ થાય, એટલે ડેન્ગ્યુ જેવી મહામારી, અને અત્યારે આ વિસ્તારની અંદર જોઈએ કે અત્યારે એક મહિલાએ વાત કરી કે એમનું બાળક પણ અત્યારે બીમાર છે, બે ઘર છોડીને એક મહિલા અત્યારે 15 દિવસથી ખાટલા પર પડ્યા છે, એટલે આ તંત્ર પૂર્ણપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે. અને સાથે સાથે જો હેલ્થની જો વાત કરું તો ફક્ત અને ફક્ત જે પ્રમાણે કાકાએ વાત કરી કે અધિકારીઓ ફક્ત આવીને ચોકસી કરી તપાસ કરી જાય છે, પણ જે પ્રમાણે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી થતી નથી, ફક્ત અને ફક્ત વાયદાઓ થાય છે, અને વાયદાની પાછળ લોકો એક અપેક્ષા રાખીને આ વિસ્તારની અંદર કંઈક ક્યારે વિકાસ થાય એની રાહ જોઈ રહ્યા છે. તમે ઘણી અપેક્ષા રાખી છે, એની પણ ઉપેક્ષા થઈ, અપેક્ષાઓ છે, પણ અપેક્ષાઓ પાછળ નેતાઓ નિષ્ફળ નીવડ્યા છે. અને બીજી વાત કે અત્યારે કોઈ પણ વ્યક્તિ સામાન્ય જે પ્રમાણે વાત કરી કે નોકરી નો છે નહીં, અગર કોઈ વ્યક્તિ કઈ અરજી લેવા આપવા જાય તો અરજી પાછળ એનો પેટ્રોલ ખર્ચો કરવાનો, એનો સમય કાઢવાનો, એટલે લોકો પણ આ વાતથી ત્રાહિમામ થઈ ગયા છે, કશું મળતું નથી, કશું અરજીઓ કરવાથી બીજો નિવારણ ના લાવતો હોય તેની પાછળ લોકો થાકી ગયા છે, વડોદરા શહેરના લોકો થાકી ગયા છે, એક નિષ્ફળ સરકારની સામે એ લોકો થાકી ગયા છે. પ્રાણીજન્ય જે મચ્છર જેને રોગ જે ઉત્પન્ન થઈ રહ્યા છે તેના માટે તંત્ર જવાબદાર છે,
તંત્ર સાચી વાત છે. એક વાત છે કે અત્યારે હું તો કહું છું કે જે પ્રમાણે વેરાના પૈસા લેવામાં આવે છે, વેરાના પૈસા તમે સાના લો છો કે શહેરમાં લોકો રહેતા હોય અને તમે જે લોકોને ફેસિલિટીઝ આપો છો તમે એના પૈસા લો છો, તો એની સામે વેરાની સામે તમારું તો વળતર તો મળતું નથી. અને બીજી વાત કે આ જે વાત છે કે જે પ્રમાણે વાત કરી કે હેલ્થ ડિપાર્ટમેન્ટ કોઈની રાહના જોવાની હોય કે કોઈ નેતા તમને કહે કે તો તમે જાઓ એ વસ્તુ ખોટું. તમને ખબર છે કે જ્યારે અત્યારે ચોમાસ હોય, ચોમાસા પછી મચ્છરનો ઉપદ્રવ થાય, તો તમને ન કહેતા કોઈ ન કહેતા તમારે આ કામગીરી કરવી જોઈએ, પણ એ કામગીરી થતી નથી. લોકો થાકી ગયા છે, જે કાકાએ વાત કરી કે ફરિયાદો કરીને થાકી ગયા છે, પણ ફરિયાદોનું નિવારણ આવતું નથી. પહેલાં ફોગિંગ મશીન પણ દવા છંટકાવ થાય, ફોગિંગ મશીનથી મચ્છર ભગાડવા માટેની દવા છાંટવા માટે. અત્યારે હું જો વાત કરું કે હમણાં મારા વિસ્તારની રામેશ્વર ચાલમાં અત્યારે 2-3 દિવસ પહેલાં ફોગિંગ કર્યું હતું. ફોગિંગની વાત કરું તો અત્યારે તમને ખબર છે કે મચ્છર જે ઉપદ્રવ આઈ થિંક લાગે 2-3 દિવસમાં ઉપદ્રવ થઈ જાય, કોઈ બી પાણી જમાવટ થાય એટલે એકાદ કલાકની અંદર મચ્છરનો ઉપદ્રવ થાય. તો આ ફોગિંગની અંદર આ લોકોએ સિસ્ટમ બનાવી છે કે કોઈ બી વિસ્તારમાં જાય એટલે 1.5-2 મહિનાનું એમનો પાછો એક ટાઈમ પીરિયડ હોય. અરે ભાઈ, જ્યારે મચ્છરનો ઉપદ્રવ 1-2 દિવસમાં થતો હોય તો તમારે અઠવાડિયામાં 2-3 વાર ફોગિંગ કરવું જોઈએ, પણ એ ફોગિંગ માટે આ લોકો નિષ્ફળ નીવડ્યા છે. આવા જો પાણીજન્ય મચ્છરજન્ય રોગ ઉત્પન્ન થાય તેને રોકવા માટે પણ આપણે સ્થાનિક રહીશોની પણ એક જવાબદારી બને છે. તમારી વાત સાચી, સ્થાનિકોની વાત એટલી જ જવાબદારી બને, પણ જ્યારે અત્યારે તમે વાત કરો કે રોડ પર તમે નીકળો એટલે ખાડા પડ્યા છે, ખાડા પૂરો તો સ્થાનિક તો જાય નહીં, એ કામગીરી કોને આવે? કોર્પોરેશનને આવે. અત્યારે આ વિસ્તારની અંદર વાત કરો, તમે આખા વિસ્તારની અંદર ફરો કે જ્યાં ત્યાં તમે જોવો એટલે કચરાની વાત આવે, ખાડાઓની વાત આવે, એ તો લોકો કરવાના છે નથી. લોકો કદાચ કરે તો લોકોના ઘરની સામે કંઈક કચરો વચરો તે ઉઠાવે. અત્યારે તમે જોયું કે એક ડોર ટુ ડોરની જે સેવા એ સેવાની અંદર ઘણી બધી મારા માતા બહેનોએ કે સ્વયંભૂ જઈને કચરો નાખ્યા, પણ બીજી વાતો જે કામ સરકારે કરો એ લોકો ક્યાંથી કરવાના? અને એના માટે તમને ભંડોળ એ કરવામાં આવે છે, છતાંય કામો થતા નથી. મેવાડના રામવાડીના રહીશો, તેનું કેવું છે કે જે રીતે તંત્રની બેજવાબદારીને કારણે આ રોગ ઉત્પન્ન થઈ રહ્યો છે, તેના કારણે તંત્ર નિષ્ફળ રહ્યું, તેના કારણે સ્થાનિક રહીશો જે રોષ વ્યાજબી રીતે ભભૂકી રહ્યો છે, તેમનું કહેવું છે જે રીતે કોરોના મહામારીનો જેટલો ડર નહોતો એટલો હવે ચિકનગુનિયા અને કોલેરા અને ડેન્ગ્યુનો ડર સતાવી રહ્યો છે. કેમેરામેન જિગ્નેશ કળસ્કર સાથે ચંદ્રકાંત મોરે, વડોદરા. તો વડોદરાથી જે રીતના પરિસ્થિતિ આપણે જોઈ, રોગચાળો વડોદરામાં બેકાબૂ બન્યો છે. લોકો કહી રહ્યા છે કે કોરોનાનો જેટલો ભય નથી એનાથી વધારે જ્યારે ડેન્ગ્યુ મલેરિયા અને ચિકનગુનિયાનો ભય તેમને સતાવી રહ્યો છે, કારણ કે હાલ એક સપ્તાહમાં ડેન્ગ્યુના અને મલેરિયાના સૌથી વધુ કેસ નોંધાયા છે. તહેવાર સમયે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો હોય ઉચક્યું છે. આપણે હાલ વાત કરીએ કે કોરોનાના કેસ ધીરે ધીરે નહીવત આવી રહ્યા છે, ત્યારે સુરતમાં મચ્છરજન્ય રોગ માથું ઉચક્યું છે. હાલ આપણે વાત કરીએ કે સુરતના ઉધના, કતારગામ, અમરોલી વિસ્તારમાં મચ્છરજન્ય રોગોએ માથું ઉચક્યું, કે જ્યાં દરેક ઘરમાં એક એક દર્દીએ મચ્છરજન્ય રોગોથી પીડાતો જોવા મળે છે. હાલ આપણે સુરતની સિવિલ હોસ્પિટલમાં ઊભા છે ત્યાંના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે જે દર્દીઓ છે તે મચ્છરજન્ય રોગો માટે જે ફેલાવો થઈ રહ્યો છે તેના ઇલાજ માટે આવી રહ્યા છે. હાલ સુરતની સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગોના દર્દીનો સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આપણે પાલિકાની વાત કરીએ કે પાલિકા દ્વારા હોસ્પિટલોમાં સર્વે કરતા 28 જેટલી હોસ્પિટલને નોટિસ ફટકારી હતી અને 34,000થી વધુ જે દંડ છે તે વસૂલો કરવામાં આવ્યા હતા અને 49 જેટલા મચ્છર બ્રિડિંગને નાશ કરવામાં આવ્યા હતા. હાલ પાલિકા દ્વારા જે કામગીરી છે તે તો કરવામાં આવી છે, પરંતુ ડોર ટુ ડોર સર્વેની કામગીરી ઓછી જોવા મળે છે, જેને લઈને લોકો મચ્છરજન્ય રોગો જોવા મળે છે. કે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી એટલે કે જ્યાં શેરી શેરીએ જે વરસાદ દ્વારા જે પાણી ભરાતું હોય છે ત્યાં દવા છંટકાવની કામગીરી જોવા મળતી નથી. અને હોસ્પિટલોની વાત કરીએ કે સુરત સિવિલ હોસ્પિટલોમાં પણ એવી અનેક જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે, જેને લઈને મચ્છરનો ઉપદ્રવ થાય છે અને આ મચ્છરજન્ય રોગો જોવા મળે છે. તો ત્યારે પાલિકાની આ કામગીરી બાબતે લોકોમાં ઘણો રોષ જોવા મળ્યો હતો. તો ત્યારે આપણે વાત કરીશું કે જે મચ્છરજન્ય રોગો વધતા રહ્યા છે, પાલિકાની કામગીરી કેવી જોવા મળે? અત્યારે તો અહીંયા પાલિકાની કામગીરી જોવા મળતી નથી એવું લાગે છે. અહીંયા તમે આ એરિયો જોઈ લો તો અત્યારે અહીંયા પણ બહુ ખરાબ છે. બહાર બહુ મોટા પાયે પાણી ભરેલું છે જ્યાં આપણે એન્ટ્રી કરીએ છીએ તે વિસ્તારમાં પણ, અને ત્યાં સાઈડમાં પણ તમે જોઈ શકો છો ત્યાં પણ એ રીતનું છે. તો શાયદ લોકો સુધી આ ન્યૂઝ પહોંચાડો કે ઉપર સુધી પહોંચે અને અહીંયા ચોક્કસ કામગીરી થાય. જો હોસ્પિટલની બહાર જ આવવું છે તો તમે બહારનું તો આપણે વિચારી નથી શકતા. બહાર રોડ પર પણ બહુ વધારે ખરાબ પરિસ્થિતિ છે. આપણે જોયું કે લોકોમાં પણ પાલિકાની કામગીરી અંગે રોષ જોવા મળ્યો હતો, ત્યારે પાલિકા દ્વારા આ બાબતે ચોક્કસ ધ્યાન આપવામાં આવે એવી લોક માંગણી કરવામાં આવી છે. કેમેરામેન આનંદ ગુરવ સાથે મિહાલી પટેલ, સુરત.
પણ એ જ રીતની પરિસ્થિતિ છે સુરતમાં પણ રોગચાળો બેકાબુ બન્યો છે સુરતની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો આપના દ્વારા જોવામાં આવ્યા લોકોની લાંબી કતારો લાગેલી છે મલેરિયા હોય ડેન્ગ્યુ ચિકનગુનિયાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તહેવાર સમયે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે તો તંત્ર ઉપર લોકો રોષ ઠાલવી રહ્યા છે તંત્રને લોકો અપીલ કરી રહ્યા છે કે સ્વચ્છતા જાળવવા માટે કામગીરી કરે અને જે મચ્છરજન્ય અને પાણીજન્ય જે રોગચાળો વધી રહ્યો છે તેને નાથવા માટે પણ કામગીરી કરે